Welcome all ignorants to the lecture series of AC bridge and DC circuit of BSc semester 1 unit 1. So let's start. In this lecture series we see AC bridge and DC circuit, AC bridge introduction and general bridge, Wilhelm's equation, Maxwell bridge, Ohm's bridge, Isotope bridge, Anderson bridge, RL circuit in series growth and decay, and RL circuit in series growth and decay, series LCR circuit and its analysis and condition of oscillations and quality vectors and some of the examples. So let's start AC bridge introduction and general bridge balance equation. એટલે કે AC bridge ની સામાન્ય માહિતી આપવાની અને તેની bridge balance માટેનું જે વ્યાપક સમીકરણ છે એ સમીકરણ મેળવવાનું અથવા તારવાનું. તો પહેલા definition of AC bridge. So AC bridge are the circuits that are used for the measurement of electrical quantities such as inductance, capacitance, resistance. Along with this, an AC bridge allow us to measure storage factor, loss factor, dissipation factor, etc. So AC bridge operate with only AC signal. તો પહેલી વાત, જો AC bridge ની definition તમારે કેવી હોય તો એમ કહી શકો કે એની પાસે ચાર આર્મ, એટલે એક આ બે ત્રણ ચાર આર્મ છે અને ચાર નોડ, એટલે એક એ બી સી અને ડી, આવી રીતના ચાર એની પાસે નોડ છે. ઓકે, એ ચાર નોડ અને ચાર આર્મને એવી પ્રી ડિફાઇન મેનરમાં ગોઠવેલા હશે અને એમાંથી આપણી પાસે જે ત્રણ આર્મ છે અથવા કે ત્રણ આર્મની વેલ્યુ, એટલે એક આ બે આ ત્રણ આર્મની વેલ્યુ ધારો કે નોન હોય તો આ આર્મની જે વેલ્યુ છે આપણે ગોતી શકીએ. એટલે કે કોઈ પણ એક કમ્પોનન્ટ, એટલે અહીંયાથી તમારે ધારો કે એલ ગોતવું હોય તો તમે એલ ગોતી શકો, એલ ટુ ગોતવું હોય તો એલ ટુ ગોતી શકો. પણ કન્ડિશન શું છે, ધારો કે મારે એલ ટુ ગોતવો છે તો મને આ એક બે અને ત્રણ આર્મની વેલ્યુ ખબર હોવી જોઈએ, એટલે કે આર વન એલ ટુ, સોરી આર વન એલ વન, આર થ્રી અને આર ફોરની વેલ્યુ ખબર હોવી જોઈએ. એવી જ રીતે જો મારે આર ફોર ગોતવો છે તો એના સિવાયના ત્રણ આર્મ, એટલે આ એક બે ને ત્રણ આર્મ, એની વેલ્યુ મને ખબર હોવી જોઈએ. તો આ રીતથી આપણે કોઈ પણ વસ્તુ ગોતી શકીએ છીએ. તો એસી બ્રિજ અને ડીસી બ્રિજમાં પહેલો ફરક એ છે કે તમે બે બંનેમાં ચાર આર્મમાંથી ત્રણ આર્મની વેલ્યુ જો આપણને ખબર હોય તો એક આર્મની વેલ્યુ ગોતી શકીએ, પણ ડીસી બ્રિજમાં માત્ર ને માત્ર રેઝિસ્ટન્સ હશે. જ્યારે એસી બ્રિજમાં છે આપણે રિએક્ટન્સ, એટલે કે આ જો અહીંયા એલ અને સી પણ તમે એડ કરી શકો છો, એટલે એ એડ થશે, બરાબર. તો પહેલી વસ્તુ, તો હવે એના ઉપર તમે શું કહી શકશો, તો કે પ્રેરકનું આત્મપ્રેરણ, એટલે કે ઇન્ડક્ટન્સની વેલ્યુ, સંગ્રાહકની ક્ષમતા, એટલે કે કેપેસિટરનું કેપેસિટન્સ માટે અથવા એ વગેરે જાણવા માટે એસી બ્રિજનો ઉપયોગ થાય છે. હવે વાસ્તવમાં એસી બ્રિજ એ વિસ્ટન બ્રિજના મૂળભૂત ખ્યાલમાંથી ઉદ્ભવ્યો છે. તો એસી બ્રિજ કોના હતો, વિસ્ટન બ્રિજ, વિસ્ટન બ્રિજ એટલે કે ડીસી સર્કિટ. તો અહીંયા શું હોવાનું છે, તો કે અહીંયા એએફઓ છે, ઓસિલેટર છે, એની જગ્યાએ એમાં આવશે ડીસી સપ્લાય. ઓકે, એટલે વિસ્ટન બ્રિજની જેમ જ એસી બ્રિજમાં ચાર બાજુ હોય છે, એટલે એમાં પણ આ જ વસ્તુ હશે, ચાર બાજુ હશે અને ચાર નોડ હશે. ફક્ત અવરોધના બદલે અમુક અમુક બાજુઓમાં અવરોધ આપેલા છે. આમાં શું છે, મેં તમને કીધું ડીસી સર્કિટમાં હું છે માત્ર ને માત્ર રેઝિસ્ટન્સ હશે, જ્યારે આમાં રેઝિસ્ટન્સની સાથે અવબાધ એટલે કે ઇન્ડક્ટન્સ, એટલે કે આ જે કોઇલ છે અને કેપેસિટન્સ પણ આપેલા હોઈ શકે છે, એટલે અવબાધ પણ આપેલા છે અથવા આવેલા છે. ઉપરાંત વિસ્ટન બ્રિજમાં ડીસી પ્રવાહનો ઉપયોગ થાય છે, એટલે કે અહીંયા ડીસી પાવર સપ્લાય હશે, અને જ્યારે એસી બ્રિજમાં એસી પ્રવાહનો ઉપયોગ થાય છે, એટલે અહીંયા આપણે એએફઓ જોડેલ છે. ઓકે, અને બીજી વસ્તુ, અહીંયા ડિટેક્ટર હોય છે એસીમાં, જ્યારે ડીસીમાં ત્યાં ગેલોનોમીટર કે એવું વસ્તુ રાખેલી હોય છે. તો હવે બીજા ફેરફારોમાં વિસ્ટન બ્રિજમાં ગેલોનોમીટર વાપરવામાં આવે છે, જે મેં તમને અમને સમજાવ્યું એ મુજબ, અને જ્યારે એસી બ્રિજમાં યોગ્ય ડિટેક્ટર વાપરવામાં આવે છે. યોગ્ય ડિટેક્ટર મીન્સ કે આપણે હેડફોન પણ વાપરી શકીએ છીએ, પણ ક્યારે, તો જ્યારે એ આપણી શ્રાવ્ય આવૃત્તિ હોય. એટલે કે તમે એમ કહી શકો કે જો આ છે, આ જે છે, એક મિનિટ, હવે અહીંયા જે સોર્સ જોડેલો એ હું છે, તો કે ઓસિલેટર હશે. ઓકે, જેને તમે એમ કહી શકો છો એએફઓ કહો છો, અલ્ટરનેટિંગ ફ્રિકવન્સી ઓસિલેટર, તો એ આપણે ઓસિલેટર જોડેલો હોય છે. એટલે પહેલાં તો સામે જે પ્રવાહ સોર્સ તરીકે ઇલેક્ટ્રોનિક ઓસિલેટરનો ઉપયોગ થાય છે અહીંયા, બરાબર. અને એની આવૃત્તિ છે 10 હર્ટ્ઝથી 100 કિલો હર્ટ્ઝ. પણ આપણે જે કાન જે છે એની કેપેસિટી અથવા કે શ્રાવ્ય આવૃત્તિ છે એ 20 હર્ટ્ઝથી 20 કિલો હર્ટ્ઝ, એટલે કે એનાથી વધારે હશે આવૃત્તિ તમે માપી નહીં શકો. પણ હા, જો આવૃત્તિ તમે કંઈક 20 હર્ટ્ઝથી 20 કિલો હર્ટ્ઝની વચ્ચે રાખો અને પ્રેક્ટિકલ કરો, તો તમે અહીંયા ડિટેક્ટરમાં હેડફોન રાખીને એ વસ્તુ મેઝર કરી શકશો. તો આ જ વસ્તુ તમારે હમણાં આવશે આ સેમમાં પ્રેક્ટિકલમાં, કે જેમાં તમારે ડિટેક્ટરમાં હેડફોન જોડવાનું થશે અને અહીંયા એએફઓ જોડવાનું થશે, બરાબર. તો એ રીતથી તમે શું કરશો, તો કે એ રીતથી તમે હેડફોનમાં જ્યારે મિનિમમ અવાજ થાય ત્યારની તમે રહેશો, જે હમણાં આપણે આગળ જોશું એ શું કર્યું હોય. ઓકે, તો આ રીતથી એસી સોર્સનો ઉપયોગ થઈ શકે છે, અને તેમ હોય તો ડિટેક્ટર તરીકે હેડફોનનો ઉપયોગ પણ કરી શકીએ છીએ, જે હમણાં આપણે વાત કરી.
સો નાવ એસી બ્રિજ નેટવર્ક કન્સ્ટ્રક્શન, તો એનું કન્સ્ટ્રક્શન કઈ રીતનું હોય છે? જેમ હમણાં સ્ટાર્ટિંગમાં જ આપણે વાત કરી કે ઇટ હેઝ ફોર નોડ્સ વિથ ફોર આર્મ્સ, એટલે કે ચાર આર્મ હશે, એક બે ત્રણ ચાર, અને ચાર નોડ હશે, એટલે અહીંયા એ બી સી અને ડી. ઓકે, અને ઇચ ઓફ ધી ફોર આર્મ્સ ઓફ ધ બ્રિજ કન્સિસ્ટ ઓફ ઇમ્પેડન્સ, એટલે એસી બ્રિજમાં શું આવશે? ઇમ્પેડન્સ આવશે, બરાબર. તો પહેલી વાત, વોટ ઇઝ ઇમ્પેડન્સ? ઓકે, સો ધી ઇફેક્ટિવ રેઝિસ્ટન્સ ઓફ એન ઇલેક્ટ્રોનિક સર્કિટ ઓર કમ્પોનન્ટ ટુ ધી અલ્ટરનેટિંગ કરંટ્સ અરાઇઝિંગ ફ્રોમ ધી કમ્બાઇન્ડ ઇફેક્ટ્સ ઓફ ઓહમિક રેઝિસ્ટન્સ ઓકે, ઓહમિક રેઝિસ્ટન્સ એન્ડ ધી રિએક્ટન્સ. ઓકે, તો આ રીતથી જે તમને એમાં તમને કરંટ, એટલે આ જે છે તમે કાઇન્ડ ઓફ રેઝિસ્ટન્સ જ કહી શકો, પણ ડીસી સર્કિટમાં તમે રેઝિસ્ટન્સ કહો છો, જ્યારે એસી સર્કિટમાં આવશે ઇફેક્ટિવ રેઝિસ્ટન્સ, કે જે બે વસ્તુની કમ્બાઇન્ડ ઇફેક્ટિવ બનશે, એક રેઝિસ્ટન્સ અને બીજો એમાં જો કોઈ રિએક્ટન્સ હશે, એટલે કે ઇન્ડક્ટન્સ અથવા કેપેસિટન્સ હશે, તો એનું એ એડ થશે રિએક્ટન્સ, તો એનાથી બને છે. એન્ડ એસી બ્રિજ સોર્સ એન્ડ ડિટેક્ટર ઇન એસી બ્રિજ નેટવર્ક આર કનેક્ટેડ ઇન ઓપોઝિટ નોડ્સ. જો આ ક્યાં જોડેલું છે, તો કે આ બી ને ડી અહીંયા જોડેલું છે, જ્યારે અહીંયા બી ને ડીમાં જ તે જુઓ ત્યાં સર્કિટ મતલબ સોર્સ નથી આવતો, તો સોર્સ ક્યાં આવે છે? એના ઓપોઝિટ આમ, એટલે કે એ અને સીમાં. તો ભાઈ એવું કેમ? ઓકે, તો પહેલી વસ્તુ કે એવું એટલા માટે કરેલું છે કે જ્યારે સોર્સને આપણે સેમ નોડમાં કનેક્ટ કરીએ તો વોલ્ટેજ અને કરંટ જે છે, એટલે કે ધારો કે આને અક્રોસ કર્યા હોય તો સીધા વોલ્ટેજ જે છે અથવા કરંટ છે સોર્સના સીધા ડિટેક્ટરમાં દેખાવા માંડે, એટલે કે તમે ક્યારેય બેલેન્સ કન્ડિશન નહીં લાવી શકો. ઓકે, સો ઇન ધીસ કન્ડિશન ધ બ્રિજ વિલ નેવર કમ ઇન ટુ બેલેન્સ કન્ડિશન. એટલા માટે આ પહેલી વસ્તુ જરૂરી છે કે ડિટેક્ટર છે અને સોર્સ એ બંનેને અલગ રીતથી જોડવા પડે છે, બરાબર છે. અને અહીંયા તમને ખબર પડી ગઈ કે ક્યાં જોડવું. તો હવે પહેલી વસ્તુ, તમને કોઈ પણ બ્રિજ આપ્યો હોય તો તમને એ જોઈને ખબર પડી જાય કે આજુબાજુમાં શું વસ્તુ પડી જાય, બરાબર છે. હવે જેમ કે તમને અહીંયા અત્યારે એસી સોર્સ છે અને ડી આ ડી એટલે કે ડિટેક્ટર છે, તો હવે તમને પહેલી વસ્તુ એ ખબર હોય કે તમને જો ડિસોટી બ્રિજ આપે, ડિસોટી બ્રિજ છે એસી એસી બ્રિજ, બરાબર. તો એ એસી બ્રિજ છે એની માટે તમારે ત્યાં જો એમ કીધું હોય એસી બ્રિજ માટેની વસ્તુ, તો તમારે પહેલી જ વસ્તુ જોવી પડે કે ત્યાં શું પડ્યું છે, તો કે ત્યાં એફઓ પડેલો હોવો જોઈએ. ઓકે, જો એની જગ્યાએ ત્યાં કંઈક ડીસી બેટરી હોય તો શું કરવાનું, એને આગી મોકલી દેવાનું, એટલે પાટો મારી નહીં, શાંતિથી પ્રેમથી આજ આગી મૂકી દેવાની અને જે વસ્તુ જોતી હોય એ વસ્તુ મૂકવાની. એવી જ રીતે તમને અહીંયા જે છે, જો ગેલોનોમીટર અથવા હેડફોન, તો ક્યાં કોનો ઉપયોગ આવવો જોઈએ, અથવા તમે કયો બેલેન્સ કરો છો, તમે એસી બેલેન્સ કરો છો કે ડીસી બેલેન્સ કરો છો, એ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. ઓકે, તો એના ઉપરથી તમને કયો કમ્પોનન્ટ લેવો અને કયો કમ્પોનન્ટ નહીં લેવો એ ખાસ ખબર પડતી હોવી જોઈએ. ઓકે, સો ના વી ડિરાઈવ જનરલ ઇક્વેશન ઓફ એસી બ્રિજ બેલેન્સ. સો ધ બિલો ફિગર સોર્સ બેઝિક એસી બ્રિજ જે આપણે પાછળ જોઈ લીધી, એટલે અહીંયા બિલો નથી આપેલું. એન્ડ ધ ફોર આર્મ્સ ઓફ ધ બ્રિજ આર ઇમ્પેડન્સ ઝેડ વન, ઝેડ ટુ, ઝેડ થ્રી એન્ડ ઝેડ ફોર, જે તમે જોયું અહીંયા રહ્યું. આ જો ઝેડ વન છે, ઝેડ ટુ છે, સોરી જે આ ઝેડ ટુ છે ને ઝેડ થ્રી છે ને ઝેડ ફોર, એટલે આ રીતના ચાર ઇમ્પેડન્સ છે. તો હવે એ બ્રિજ બેલેન્સ કરવા માટેની કન્ડિશન, બે કન્ડિશન છે જે ઇમ્પોર્ટન્ટ છે. પહેલું, ધ ડિટેક્ટર કરંટ આઈડી શુડ બી ઝીરો, એટલે કે કરંટમાં, એટલે અહીંયા જો ધારો કે ગેલોનોમીટર હોય ડીસીમાં, તો એમાંથી કરંટ પસાર થવો ન જોઈએ, એટલે કે એને ઝીરો ઉપર હોવું જોઈએ. સેમ એવી રીતે જો કોઈ પણ વસ્તુ હોય એમાંથી કરંટ પસાર થતો હોવો ન જોઈએ, ડિટેક્ટરમાંથી કરંટ પસાર થતો ન હોવો જોઈએ, બરાબર, પહેલી કન્ડિશન. એન્ડ બીજી, ધ પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન ધ ડિટેક્ટર નોડ શુડ બી ઝીરો, એટલે કે આ ડિટેક્ટર નોડ કયા કયા, તો કે બી અને ડી, આ બંને નોડ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ ઝીરો હોવો જોઈએ. તો પોટેન્શિયલ ડિફરન્સ, તો નામ ઉપરથી તમને ખબર પડે છે એવું છે, તો કે ડિફરન્સ છે. ફોર એક્ઝામ્પલ, વી ઇઝ ઇક્વલ ટુ, હું એમ કહું વી બી માઇનસ વી ડી, તો આ શું થઈ ગયું? પોટેન્શિયલ ડિફરન્સ થઈ ગયો. તો આ શું હોવો જોઈએ? તો કે ઝીરો. તો આ ઝીરો કરવો હોય તમારે, ધારો કે એને ઝીરો કરવો હોય તો તમારે શું કરવું પડે, વન મિનિટ. તો ફોર એક્ઝામ્પલ, મેં અહીંયાથી એને ઝીરો કરી નાખ્યું છે. તો પોટેન્શિયલ ડિફરન્સ, તમે શું કન્ડિશન કીધી, તો કે પોટેન્શિયલ ડિફરન્સ એનો ઝીરો હોવો જોઈએ. તો એનો મતલબ હવે તમે જુઓ તો શું થઈ ગયું કહેવાય, તો કે વી બી ઇઝ ઇક્વલ ટુ વી ડી, એટલે કે અહીંયા જે વોલ્ટેજ હોય વી બીના, એટલા જ વોલ્ટેજ અહીંયા વી ડીમાં હોવા જોઈએ. ઓકે, એટલે જ આપણે હમણાં જ્યારે પહેલી લૂપ લેશું ત્યારે તમે એમ કહી શકશો કે અહીંયા જે વોલ્ટેજ છે એટલા જ વોલ્ટેજ અહીંયા હોવા જોઈએ, એટલે કે
અહીંયા ઈ વન વોલ્ટેજ છે તો ઈ વન બરાબર ઈ ટુ વોલ્ટેજ થતા હોવા જોઈએ. ઓકે, તો બંને કન્ડિશન સમજાય કે પહેલું તો ડિટેક્ટર જે છે કરંટ શુડ બી ઝીરો, એટલે કે એમાં કરંટનો પસાર થવો જોઈએ. ઓકે, અને પોટેન્શિયલ ડિફરન્સ છે બિટવીન ધ ડિટેક્ટર નોટ શુડ બી ઝીરો, એટલે કે તમે એમ પણ કહી શકો છો કે ત્યાં વોલ્ટેજ ડ્રોપ નહીં હોય. એન્ડ ધીસ રિક્વાયર્સ દેટ ધ પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન ધ પોઈન્ટ્સ બી એન્ડ ડી શુડ બી ઝીરો, એન્ડ ધીસ વિલ બી ધ કેસ વેન ધ વોલ્ટેજ ડ્રોપ ફ્રોમ એ ટુ બી ઇક્વલ્સ ટુ ધી વોલ્ટેજ ફ્રોમ એ ટુ ડી બોથ ઇન મેગ્નિટ્યુડ એન્ડ ફેઝ. એટલે કે અહીંયાથી અહીંયા સુધીનો વોલ્ટેજ છે એ તમે સેમ છે એમ કહી શકશો. બરાબર, તો એ પણ હમણાં આવશે, એટલે આઈ વન બરાબર આઈ થ્રી થઈ જશે. ઓકે, અહીંયા જેટલો પ્રવાહ પસાર થતો હશે એટલો જ પ્રવાહ અહીંયા પસાર થશે, કારણ કે જો અહીંયા ક્યાંય પસાર થશે જ નહીં, બાકી જો પસાર થતો હોય તો પહેલાં શું થાય તો કે વન મિનિટ, ફોર એક્ઝામ્પલ અહીંથી પ્રવાહ આવે છે તો હવે શું થશે તો કે એના બે ભાગ પડશે, એક અહીંયા જશે અને બીજો પ્રવાહ અહીંયા જશે. પણ હવે વચ્ચેના ભાગમાં તો પ્રવાહ જે છે એ જતો જ નથી, એટલે અહીંયા તો કેન્સલ આઉટ થઈ જશે, એટલે હું વધશે. તો અહીંયા જેટલો પસાર થતો હશે એટલો જ પ્રવાહ અહીંયા પસાર થતો હશે. એટલે એ રીતથી આપણે જ્યારે હમણાં ડિરાઈવ કરશું ત્યારે આઈ વન બરાબર આઈ થ્રી લેશું. સો નાવ ઇન કોમ્પ્લેક્સ નોટેશન વી કેન થસ રાઇટ, એટલે કે આ બધી વસ્તુ જોઈને હવે આપણે શું લખી શકશું, તો પહેલું ઈ વન બરાબર ઈ ટુ, તો એ શું છે તો અહીંયાથી તમે જોઈ શકો છો કે પહેલાં જ કીધું હતું કે અહીંયા જેટલા વોલ્ટેજ પસાર થતા હોય એટલા અહીંયા પસાર થતા હોવા જોઈએ, એટલે ઈ વન બરાબર ઈ ટુ. હવે ઓહમનો નિયમ તમને ખબર છે, વી ઈ એટલે વી વોલ્ટેજ જ છે, તો વોલ્ટેજ ઇક્વલ ટુ આઈ આર, એટલે આઈ વન ઝેડ વન. બરાબર, તો અહીંયા એ રીતે તમે લખી શકશો આઈ વન ઝેડ વન, અને ઈ ટુ બરાબર આઈ ટુ ઝેડ ટુ. અને ઓલસો એટ ધી બેલેન્સ જે હમણાં આપણે વાત કરી કે આઈ વન જેટલો હશે એટલો જ તે આઈ થ્રી હશે. ઓકે, તો આઈ વન જેટલો હશે એટલો જ તે આઈ થ્રી હશે. તો હવે તમે એમ પણ કહી શકો છો કે આઈ વન બરાબર આઈ થ્રી, એટલે કે ઈના છેદમાં જો અહીંયા લખેલું છે આઈ વન બરાબર આઈ થ્રી, તો આઈ વન બરાબર આઈ થ્રી કરવું હોય તો શું કરવું પડે એની માટેનું વોલ્ટેજનું સૂત્ર, તો એમાં પણ ઈ જ આવે. આઈ ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે વી બાય આર, વી એટલે કે ઈ, અને આર હવે શું હશે તો જુઓ અહીંથી આટલો, એટલે આ સર્કિટ છે ને, સોરી બીજી લેવાઈ ગઈ છે, ડીસોટીની લેવાઈ ગઈ છે આપણે, આ સર્કિટ આવશે. ઓકે, તો આ સર્કિટ મુજબ આવશે આઈ વન ને આઈ થ્રી સરખો છે તો શું થશે, તો કે હવે આ બંનેના જે રેઝિસ્ટન્સ છે એ સિરીઝમાં આવી જશે, એટલે એનો સરવાળો થશે, એટલે કે વોલ્ટેજ શું પસાર થશે. પહેલાં આપણે કરંટ ગોતો, કરંટ ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ અપોન આર, તો વોલ્ટેજ શું છે ઈ. ઓકે, એના છેદમાં રેઝિસ્ટન્સ હવે બાદ શું આવશે તો કે ઝેડ વન પ્લસ ઝેડ થ્રી, એટલે પહેલાંમાં આવશે ઝેડ વન પ્લસ ઝેડ થ્રી, જ્યારે બીજામાં આવશે ઝેડ ટુ પ્લસ ઝેડ ફોર, કારણ કે એમાં આવશે આઈ ટુ ઇઝ ઇક્વલ ટુ આઈ ફોર, એટલે ઝેડ ટુ પ્લસ ઝેડ ફોર. ઓકે, તો હવે આ બધી વસ્તુ આપણને મળી ગઈ, તો હવે આપણે જે આઈ વન અને આઈ થ્રીની અથવા આઈ ટુની વેલ્યુ મળી છે એ વેલ્યુને આપણે અહીંયા, એટલે આ સમીકરણ આઈ વન ઝેડ વન બરાબર આઈ ટુ ઝેડ ટુમાં મૂકતા, એટલે આઈ વન આઈ ટુની કિંમત મૂકતા આપણને આવું બનશે કે ઈ વન અપોન ઝેડ વન પ્લસ ઝેડ થ્રી ઇન્ટુ ઝેડ વન, ઈ અપોન ઝેડ ટુ પ્લસ ઝેડ ફોર ઇન્ટુ ઝેડ ટુ. બરાબર છે, હવે ઈ બંને સાઈડથી કેન્સલ આઉટ થઈ જશે, એટલે વધ્યું આપણી પાસે કંઈક આવું ઝેડ વન અપોન ઝેડ વન પ્લસ ઝેડ થ્રી એન્ડ ઝેડ ટુ અપોન ઝેડ ટુ પ્લસ ઝેડ ફોર. એટલે કે ઝેડ વન આને આ સાઈડ લઈ જઈએ તો ઝેડ વન ઇન્ટુ ઝેડ ટુ પ્લસ ઝેડ ફોર, અને થોડુંક હજી રીઅરેન્જ કરીએ એટલે કે ઝેડ ટુ ઇઝ ઇક્વલ ટુ ઝેડ વન પ્લસ ઝેડ થ્રી, તો આ ઇક્વેશન મળી ગયું. હવે એને ખાલી કાઉન્ટ છે એને છોડી નાખીએ, તો આ બની જશે ઝેડ વન ઝેડ ટુ પ્લસ ઝેડ વન ઝેડ ફોર. ઓકે, અહીંયા રહ્યું, પછી અહીંયા થશે ઝેડ વન ઝેડ ટુ ઝેડ વન બરાબર ઝેડ ટુ ઝેડ થ્રી. તો તમે જુઓ અહીંયા ઝેડ વન ઝેડ ટુ છે તો કેન્સલ આઉટ થઈ જશે. ઓકે, એટલે વધ્યું શું આપણી પાસે ફાઇનલ ઇક્વેશન, તો કે ઝેડ વન ઝેડ ફોર ઇઝ ઇક્વલ ટુ ઝેડ ટુ ઝેડ થ્રી. સો ધ અબવ ઇક્વેશન ઇઝ બેઝિક ઇક્વેશન ફોર બેલેન્સ્ડ એસી બ્રિજ. ઓકે, તો આ જે છે એ તે તમારું વ્યાપક સમીકરણ છે. સો નેક્સ્ટ ડિસોટી બ્રિજ. તો ડિસોટી બ્રિજ જે છે એ સિમ્પલેસ્ટ મેથડ ઓફ કમ્પેરિંગ ટુ કેપેસિટન્સ, એટલે બે કેપેસિટન્સ છે, ફોર એક્ઝામ્પલ આ સી વન સી ટુ છે, તેને કમ્પેર કરવાની સિમ્પલેસ્ટ મેથડ છે. કેમ સિમ્પલેસ્ટ? કારણ કે જો બહુ ઓછા જ કમ્પોનન્ટ છે અને એકદમ ઇઝી, એટલે કે બહુ સારી સર્કિટ છે એમ નાની. સો ધ કનેક્શન ઓફ ડિસોટી બ્રિજ આર શોન ઇન બિલો ફિગર, અહીંયા તમે જોઈ શકો છો કે જેમાં સી વન સી ટુ આર થ્રી આર ફોર, તો આમાં પણ એ જ વસ્તુ આપણે એપ્લાય કરી શકીએ જે અત્યાર સુધી મેં કીધું. ફોર એક્ઝામ્પલ તમને ત્રણ આમ ખબર હશે, એટલે કે સી વન આર થ્રી આર ફોર ખબર છે, તો તમે સી ટુ ફાઇન્ડ કરી શકશો. ઓકે, અથવા તમે એને ગોતી શકશો, એટલે અહીંયા તમે એમ કીધું, ધારો કે સી વન ગોતો હોય તો સી વન એટલે કેપેસિટર વોઝ કેપેસિટન્સ ઇઝ ટુ બી મેઝર્ડ, એટલે આ મેઝર કરવું છે, તો આપણને કઈ ત્રણ વસ્તુ ખબર હોવી જોઈએ? આર થ્રી આર ફોર સી ટુ. ઓકે,
એટલે તો C2 શું છે? તો કે સ્ટાન્ડર્ડ કેપેસિટર છે, કારણ કે અત્યારે આપણે માનીએ સ્ટાન્ડર્ડ કેપેસિટર એટલે કે ફિક્સ કેપેસિટર છે, જ્યારે C1 છે એ આપણને ખબર નથી કે એની શું વેલ્યુ છે. ઓકે, એન્ડ R3 R4 એ જે છે નોન ઇન્ડક્ટિવ રેઝિસ્ટન્સ છે. સો ધ બેલેન્સ કેન બી ઓપટેન બાય વેરાઇંગ R3 or R4. એટલે તમારે બેલેન્સ કરવું હોય કન્ડિશન તો શું કરવું પડે? કે R3ની તમારે વેલ્યુ ચેન્જ કરવી પડે કે R4ની વેલ્યુ ચેન્જ કરવું પડે કે જેથી કરીને બેલેન્સ થાય. હવે પહેલી વસ્તુ બેલેન્સ શું થયું હોય, એક મિનિટ અહીંયા આપણે જોઈ લઈએ ફરીથી. કે તમે આને એમ કહી શકો છો કે Z1ના છેદમાં Z2 બરોબર બરાબર Z4ના છેદમાં Z3, તો આ કંઈક તમારી બેલેન્સ કન્ડિશન થઈ. અથવા સામસામેના જે જો બાજુ છે એ સરખા હોય, કે ઝેડ આ છે તો આની જેવી જ આ બાજુ થવી જોઈએ, જ્યારે આ છે આની જેવી આ બાજુ થવી જોઈએ. એટલે કે આ એનો પ્રોડક્ટ એટલે કે Z1 Z4નો પ્રોડક્ટ છે. ફોર એક્ઝામ્પલ અહીંયાથી જોઈએ કે Z1 અને Z4નો પ્રોડક્ટ છે એટલે કે આનો ગુણાકાર એટલે કે Z1 Z4 બરાબર શું આવવું જોઈએ? તો કે Z3 Z2નો પ્રોડક્ટ એટલે કે Z2 Z3 આવવું જોઈએ. તો આને તમારે થયું કહેવાય બેલેન્સ કન્ડિશન. ઓકે, તો એ રીતથી એટલે આપણે એટલા માટે R3 R4 વેરી કરશું કે જેથી કરીને એનો પ્રોડક્ટ જે છે એ કંઈક સેમ આવે, એટલે કે જે ઓલી આપણી બેલેન્સ કન્ડિશન હતી એ મેળવાય. સો ધ એડવાન્ટેજ ઓફ ડિસઓર્ડર બ્રિજ ઇઝ ઇટ સિમ્પ્લિસિટી, એટલે કે એકદમ સિમ્પલ સર્કિટ છે જે આપણે વાત કરી. એન્ડ બટ ધીસ એડવાન્ટેજ ઇઝ નલિફાઈડ બાય ધી ફેક્ટ દેટ ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ ઓબટેન બેલેન્સ ઇફ બોથ ધ કેપેસિટર આર નોટ ફ્રી ફ્રોમ ડાયઇલેક્ટ્રિક લોસ. ઓકે, સો ફર્સ્ટ લુક એટ વોટ ઇઝ ડાયઇલેક્ટ્રિક લોસ. તો જ્યારે કોઈ એસી સર્કિટ હશે એટલે કે વેરાઇંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે, તો એમાં જે એનર્જી લોસ થશે ડ્યુ ટુ હીટિંગને લીધે, અને ડાયઇલેક્ટ્રિક મટીરિયલ જે છે એના હીટિંગ થશે, તો એ વસ્તુ તમારે કહેવાશે ડાયઇલેક્ટ્રિક લોસ. સો થસ વિથ ધ ડિસઓર્ડર બ્રિજ ઓનલી લોસલેસ કેપેસિટર લાઇક એર કેપેસિટર્સ કેન બી કમ્પેર્ડ, એટલે એવા જ કેપેસિટર કમ્પેર થઈ જાય છે. અને ઇન ઓર્ડર ટુ મેક પરફેક્ટ ઓર મેઝરમેન્ટ ઓન ઇમ્પરફેક્ટ કેપેસિટન્સ, ઓકે સોરી, ઇન ઓર્ડર ટુ મેક મેઝરમેન્ટ ઓન ઇમ્પરફેક્ટ કેપેસિટર આ કેપેસિટર હેવિંગ ડાયઇલેક્ટ્રિક લોસ, એટલે કે જો તમારે હજી એવા ડાયઇલેક્ટ્રિક લોસવાળા જે છે એટલે જે પરફેક્ટ કેપેસિટર નથી એવાને પણ માપવા છે, તો એની માટે ડિસઓર્ડર બ્રિજ છે એને થોડું મોડિફાઈ કરવી પડે છે ડ્યુ ટુ ગ્રોવર, અથવા તો આ રીતથી મોડિફાઈ કરીએ છીએ કે જેમાં અહીંયા એક R1 અને અહીંયા એક R2 એડ થાય છે. હવે સાથે અહીંયા આ લોકોએ સ્મોલ R1 અને સ્મોલ R2 એડ કરેલો છે, કે જે લોસ ઓફ ધેર કોરસ્પોન્ડિંગ કેપેસિટર છે, કે જેનો કેપેસિટરનો લોસ છે એ એમાં બતાવવામાં આવેલો છે. પણ આપણે એ જે છે એ બતાવશું નહીં. ઓકે, આપણે જે સર્કિટ તમે જોશો એટલે એમાં ડાયરેક્ટ આ લોસ એ વાત નથી કરતા, ડાયરેક્ટ આ જ વસ્તુ આના વગરની સર્કિટ આપણે બતાવજો. ઓકે, તો આપણને ખ્યાલ જ છે કે અહીંયા R1 લેવો પડશે અને અહીંયા R2 લેવો પડશે, એટલે આપણે જે છે લોસ વગરની સર્કિટ બતાવશું, બરાબર છે, જેમાં R1 ને સ્મોલ R2નો ક્યાંય ઉલ્લેખ કરશું નહીં. તો હવે એ R1 ને R2ને ઉલ્લેખ કર્યા વગર આપણે જો તારવવું હોય તો શું તારવવું પડશે ઇક્વેશન? તો કે ઇક્વેશન છે આપણું Z1 = Z4. તો Z1માં શું આવશે? તો અહીંયા જુઓ, R1 + C1 આ બંનેનો એડિશન થશે. ઓકે, ઇન્ટુ R4. તો હવે સી જે છે સીનો તમને યાદ જ હશે કેપેસિટિવ રિએક્ટન્સ શું છે અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ શું છે. તો કેપેસિટિવ રિએક્ટન્સ જે છે એ હશે 1/Z ωC, જે તમે નાના હતા ત્યારે ભણી ગયા 11-12માં. તો હવે Z1 એટલે કે R1 + 1/Z ωC1 બરોબર છે. ક્યાંથી આવ્યું? તો કે આનો સમેશન કર્યું છે આપણે આટલું, R1 + 1/Z ωC1 બરોબર ઇન્ટુ ગુણાકારમાં શું આવશે? તો કે R4. તો જોઈ લો, આટલી વસ્તુ આવી ગઈ. સેમ આવી રીતે આપણે શું સરખાવશું? તો કે Z2 Z4 જે છે એ સરખાવશું, એટલે ઇમ્પેડન્સ ઓફ 2 અને 3 એટલે કે આ, તો R3 ઇન્ટુ આનો ઇમ્પેડન્સ શું થશે? તો કે R2 + 1/Z ωC2 એનો સરવાળો આવી રીતે કંઈક થશે. તો જુઓ, R2 + 1/Z ωC2 ઇન્ટુ R3, એટલે તમે ખાસ વસ્તુ યાદ રાખજો બરાબર, કે અહીંયા આર જે છે એને દેખાડતા નહીં, આ સ્મોલ આર ને દેખાડતા નહીં સર્કિટમાં, જો એ દેખાડો તો એને તમારે અહીંયા ઇક્વેશનમાં પણ લેવો પડશે. તો હવે આટલું થઈ ગયું, તો હવે બસ એકદમ આનું મેથ્સ છે ને, આમાં બહુ મેથ્સ મજા આવે એવું છે, એકદમ ઇઝી છે. તો જોઈએ શું કરવાનું. તો કે ડાયરેક્ટ આનો ગુણાકાર કરે R1 × R4 હવે ઇન્ટુ R1 બરાબર. હવે શું વધ્યું? તો કે આ ટર્મ એટલે કે R4 / J ωC1 બરાબર. તો સેમ એવી રીતે અહીંયા પણ થશે R2 × R3 અને R3 × 1/J ωC2. ઓકે, હવે આ જે છે સર્કિટ
એમાંથી આપણે કંઈક અલગ કરી શકીએ છીએ કે ઇક્વેટિંગ બોથ ધ રિયલ એન્ડ ઇમેજનરી પાર્ટ્સ એન્ડ સેપરેટ ટાઈમ, એટલે એના બંને પાર્ટ્સ છે ને રિયલ અને ઇમેજનરી પાર્ટને સેપરેટ કરશો. તો ભાઈ કે ભાઈ કોને રિયલ કહેવાય કોને ઇમેજનરી કહેવાય, તો કે વિચ ટર્મ કન્ટેન્સ જે ઓર આઈ ઇઝ કોલ્ડ ઇમેજનરી ટર્મ. એટલે કે આઈ તમને ખબર જ છે, આને તમે જ્યારે તમે લખતા શંકર સ્વરૂપ એટલે કે ઇમેજનરી ત્યારે તમે આઈ અથવા જે વડે ડિનોટ કરતા હતા. તો આ જે છે એ તમને દેખાય છે, એટલે આ તમારો થઈ ગયો ઇમેજનરી પાર્ટ. ઓકે, અને એના સિવાયનો જે બીજો કહું છું તો આ જે છે આર વન આર ફોર ઇઝિકલ ટુ આર ટુ આર થ્રી એ તમારો રિયલ પાર્ટ થઈ ગયો. તો અહીંયા સરખાવેલા છે આપણે આર વન આર ફોર ઇઝ ઇક્વલ ટુ આર ટુ આર થ્રી, એટલે તમે એનું એક ઇક્વેશન આવી રીતે કહી શકો આર વન ઇઝ ઇક્વલ ટુ આર ટુ આર થ્રી અપોન આર ફોર. સિમિલરલી નાવ વી કેન ઇક્વેટ ઓર વી કેન કમ્પેર આ ઇમેજનરી પાર્ટ્સ, મીન્સ આર ફોર અપોન જે ઓમેગા સી વન ઇઝ ઇક્વલ ટુ આર થ્રી અપોન જે ઓમેગા સી ટુ. ઓકે, હવે જે ઓમેગા જે ઓમેગા બંને સાઈડથી કેન્સલ આઉટ થઈ જશે, એટલે વધશે કંઈક આવી રીતનું આર ફોર અપોન સી વન ઇઝ ઇક્વલ ટુ આર થ્રી અપોન સી ટુ. તો આના ઉપરથી તમને એક આ સમીકરણ મળ્યું. એ જ રીતે સી વન જો ગોતું હોય તો સી વન માટે તમારે આવી રીતે કરી શકો કે સી વન ઇઝ ઇક્વલ ટુ સી ટુ આર ફોર અપોન આર થ્રી, કે જેની તમને વેલ્યુ ખબર પડી જશે અથવા એ નોન છે, એટલે તમે સી વન મેઝર કરી શકશો. અથવા જો તમારે ઇક્વેટ કરવું હોય અથવા કમ્પેર કરવું હોય કેપેસિટન્સ ઓફ વન એન્ડ ટુ, અથવા બંને કેપેસિટન્સ જો કમ્પેર કરવા હોય તો સી વન અપોન સી ટુ ઇઝ ઇક્વલ ટુ આર ફોર અપોન આર થ્રી કરવું પડે. ઓકે, સો થેન્ક યુ સો મચ.